મને ગમતી વાત, વલ્લભભાઈ પટેલ દાલા મથો પુરુષ, એને હું જ્યારે વાંચતો હતો, ખાસ હો હા એને હું વાંચતો હતો, અને એમાં જ્યારે ભારતના પહેલા વડાપ્રધાન બનવાનું જેને સાંચ મળતું હતું, જેને મોકો મળતો હતો, એ વખતે ગાંધીજીએ કીધું, ખાલી ટૂંકી જ વાત છે, કાંઈ લાંબી વાત નહીં, એની ઉપર બોલવા બેસી તો ઘણું છે, પણ મારે કેવી હાવ ટૂંકી વાત, ખાલી એટલું જ કીધું ગાંધીજીએ, વલ્લભભાઈ તમારે વડાપ્રધાન બનવાનું છે, તો કે બનવાનું છે, સાંભળજો, જોજો, ત્યાગ કોને કહેવાય, હા ટૂંકી ટચ વાત, વલ્લભભાઈ તમારે વડાપ્રધાન બનવાનું છે, તો કે બનવાનું છે, એમાં પાછો વિરોધ થયો, ચૂંટણી કરવાની છે, ગાંધીજીએ કીધું વલ્લભભાઈ ચૂંટણી જનમત કરવાનો છે, ચૂંટણી કરવાની છે, તો કરવાની છે, અને પછી 15 મત માંથી 13 મત વલ્લભભાઈ પટેલ ને મળ્યા હતા, સાંભળજો, આ કોઈ એમનું નથી કેતો, મને વલ્લભભાઈ પટેલ ના મણી ઓર્ડર નથી આવતા કે 50,000 મહિને મહિને લઈ લેજો, મેં જીજાબાઈ ના હાથનો રોટલો નથી ખાધો, મેં જેવંતાબાઈ ના હાથનો રોટલો નથી ખાધો, મેં ઉગાની જનેતા નો હોનબાઈ નો રોટલો કોઈ દી નથી ખાધો, પણ અંદર થી ધક્કા મારે છે, એટલા માટે કહું છું, આ ઈ વલ્લભભાઈ પટેલ ને ગાંધીજીએ કીધું વડાપ્રધાન બનવાનું છે, તો કે બનવાનું છે, તો કે પણ હવે બધા વિરોધ કરે છે, ચૂંટણી કરવાની છે, તો કરવાની છે, અને 15 માંથી 13 મત વલ્લભભાઈ ને મળ્યા હતા, 2 મત બીજા ને મળ્યા હતા, જે નેહરુ ચાચા બધા કહે છે ને, હું તો નથી કેતો ચાચા, પણ નેહરુ ચાચા બધા કહે છે ને, હું મારે કોઈનો વિરોધ નથી, પણ હાથું તો બોલી ચારણ તરીકે આવ્યો છું, એટલા માટે, અને હું ભારતનો નાગરિક છું, મારે મારી વાત મૂકવાનો હક છે, મને એને એકુય મત નતો મળ્યો, 15 માંથી 13 મત વલ્લભભાઈ ને, 2 મત બીજા ને, એમનું નામ ભૂલી ગયો છું, એટલે હું જે છે એ જાહેરમાં કહીશ, અને પછી એને મળ્યા, એટલે પછી તો પાકું થઈ ગયું, વલ્લભભાઈ ને વડાપ્રધાન બનવાનું છે, બરાબર, એટલે વળી ગાંધીજીએ કીધું, વલ્લભભાઈ મત તો તમને જ બધા મળ્યા, અને તમે કહો અમે તમારે વડાપ્રધાન બનવાનું જ થાય, એમાં બીજું ન આવે, પણ હવે તમારે વડાપ્રધાન નથી બનવાનું, તો નથી બનવાનું, આવડો મોટો ત્યાગ કોની તાકાત છે, ખાલી ગોગદી.